મહત્વના સમાચાર છે કે જે રીતના મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ પકડવામાં આવ્યા હતા મુન્દ્રા ડ્રગ્સ અને પોરબંદર ડ્રગ્સ મામલે જે ખુલાસો થયો છે તપાસના ધમધમાટમાં ઘણા બધા ખુલાસા થવા પામ્યા છે અફઘાનિસ્તાનથી ડ્રગ્સના કન્સાઈનમેન્ટ આવ્યા હોવાનો ખુલાસો થયો છે શ્રીલંકા પોલીસે ગુજરાત એટીએસનો સંપર્ક કર્યો હતો ડ્રગ્સ કેસમાં એનઆઈએ એટીએસ અને ઈડી તપાસમાં હાલ જોતરાઈ છે તો અનેક શંકાઓ હાલ દેખાઈ રહી છે અફઘાનિસ્તાનથી જ્યારે કન્સાઈનમેન્ટ આવ્યું તેનો ખુલાસો થયો છે શું તાલિબાન આમાં જે રીતના આ મુન્દ્રા પોર્ટ પર જે ડ્રગ્સ પકડાયા હતા એકવીસ કરોડના જે ડ્રગ્સ પકડાયા હતા તાલિબાનનો સમાવેશ છે કેમ કે અફઘાનિસ્તાનથી આવ્યો હોવાનો ખુલાસો થયો છે જણાવશો શું માહિતી ચોક્કસથી કશિશ મહત્વની વાત છે કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા જે સોલસો કિલોમીટરનો જે દરિયાઈ માર્ગ છે તેની સુરક્ષા કરવામાં આવે છે જો મહત્વની એ બાબત જોઈ શકાય છે કે જ્યારે આ એટીએસ દ્વારા આ જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો ઈરાનથી જે બે નામ જે જાણવા મળી છે ઇમામ બક્ષ અને ખાન સાબ કે જેઓએ આ ડ્રગ્સનો જથ્થો છે તે પાકિસ્તાન ખાતે મોકલવાનો હોવાની સૌથી પહેલો ઘટસ્પોટ છે તે કર્યો હતો ગુજરાત એટીએસ છે તે તપાસ છે તે કરી રહી હતી અને તેની અંદર જ એક સૌથી મોટો ખુલાસો થયો છે કે આખો આ જે ડ્રગ્સ છે એકસો પચાસ કરોડથી પણ વધુનો જે મુદ્દામાલ છે તે પાકિસ્તાન ખાતે સૌપ્રથમ મોકલવાનો હતો પરંતુ ક્યાંક જે સુરક્ષાની એજન્સીઓ છે તેઓને આ બાબતેની જાણ થતાં આખો આ જથ્થો છે તે પંજાબ ખાતે મોકલવાનો હતો સૌથી મહત્વની એ પણ બાબત છે કે પાકિસ્તાનના જે ગુલામનું નામ આવ્યું છે તેને દ્વારા આ ડ્રગ્સનો જથ્થો છે તે

એ પણ બાબત જોવા મળી રહી છે કે જે શ્રીલંકા છે તે પણ આ જથ્થો મોકલવાનો હતો પરંતુ કોઈ કારણોસર આ એટીએસ છે તે આ બાતમી તેઓને મળી જતા કોસ્ટગાર્ડની સાથે રહી આ તમામ આરોપીઓ છે તેઓની ધરપકડ કરી લીધી હતી અને હાલ અમદાવાદના હેડક્વાર્ટર ખાતે શ્રીલંકા પોલીસ છે તે તપાસ કરી રહી છે જી જી દિપક તો જે રીતના હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સૌથી મહત્વની વસ્તુ છે કે એટીએ સાથે અન્ય પણ જે અમુક એજન્સીઓ છે તે તપાસમાં હાલ જોતરાઈ ગઈ છે કઈ કઈ એજન્સીઓ છે અને કેવી રીતની હાલ તપાસ આગળ કરવામાં આવશે રીતે તપાસનો દોર જોવા મળી રહ્યો છે કે જે ઈરાનથી આ બોટ છે એક જુમ્મા નામની બોટ છે તેને રવાના કરવામાં આવી હતી બે આરોપીઓના નામ જે ઈરાનથી સામે આવી રહ્યા છે તે ઈમામ બખ્શ અને જે બીજા ખાન સાબ છે આ બંને આરોપીઓએ પહેલાં આ બોટ છે જુમ્મા નામની બોટની અંદર સાત ઈરાનીઓ સાથે રાખી અને બોટને રવાના કરી હતી પાકિસ્તાની દરિયાથી આ બોટની અંદર ગુલામ નામના એક આરોપી હતા કે જેને ત્રીસ કિલો જેટલો જથ્થો ડ્રગ્સનો હતો તેને લોડ કર્યો હતો અને ત્યારબાદ આ જે બોટ હતી જુમ્મા નામની સાત ઇરાના સાથે જે છે તેને રવાના કરવામાં આવી હતી અને તેને પંજાબ મોકલવાની હતી પરંતુ કોઈ કારણોસર તે પંજાબ છે સુરક્ષા એજન્સીઓને તેનો ખ્યાલ આવતા આખી આ બોટ છે તેને શ્રીલંકા તરફ વાળી દેવામાં આવી હતી જ્યારે આ બોટ છે તેને વાડી દેવામાં આવી ત્યારે સીધો જ તેનો સંપર્ક ગુજરાત એટીએસ સાથે થઈ ચૂક્યો હતો કોસ્ટગાર્ડ છે તેને એક દિલધડક ઓપરેશન છે તે પોરબંદર દરિયાની અંદર હાથ ધર્યું હતું અને તેને લઈને જ તેઓએ કોસ્ટગાર્ડની મદદથી આ સાથે સાત આરોપીઓ છે તેઓની ધરપકડ કરી લીધી હતી મહત્વનું રહ્યું કે જે આ જે ડ્રગ્સનો જથ્થો છે તેની કિંમત પંદરસો કરોડ રૂપિયા જેટલી થવા પામી છે અને તેનો તપાસનો દોર છે તે અલગ અલગ એજન્સીઓ છે તે પણ તેની અંદર જોતરાય છે કારણ કે જે રીતે શ્રીલંકા પોલીસ છે તે પણ અત્યારે હાલ ગુજરાત એટીએસના સંપર્કમાં રહી છે અને અમદાવાદ ખાતે તેના હેડક્વાર્ટર ખાતે પહોંચી છે બીજી તરફ પંજાબ પોલીસ છે તે પણ ગુજરાત એટીએસનો સંપર્ક કરશે અને ત્યારબાદ આ આરોપીઓને છે તે વિધિવત રીતે અલગ અલગ જગ્યાઓ લઈ જવામાં આવશે અને આખું આ જે યુવાધનને બરબાદ કરવાનું જે આખું કન્સાઈનમેન્ટ હતું તેને તો હાલ ઝડપી પાડવામાં આવ્યું છે પરંતુ સૌથી મહત્વની એ બાબત છે કે આખા આ કનેક્શનની અંદર તાલિબાની છે તેઓએ આ કનેક્શન સામે આવી રહ્યું છે કે તાલિબાનીઓ દ્વારા આ જે કન્સાઈનમેન્ટ છે તેને લોડ કરવામાં આવ્યું હતું તેનું જે ફંડિંગ હતું તે તાલિબાનીઓ સાથેનું જે કનેક્શન છે તે ખુલવા પામ્યું છે અને તેને લઈને જ હાલ તો આ તપાસનો દોર છે તે ધમધમ્યો છે જી કશિશ જી દીપક તો જે રીતના શક્યતાઓ રહેલી છે કે તાલિબાનીઓ દ્વારા પણ તેમનામાં પણ તેમનો મોટો ફાળો હોઈ શકે મોટી ભૂમિકા હોઈ શકે છે આ જે ડ્રગ્સનો જે મામલો છે તેમાં તો હવે ભારત સરકાર દ્વારા શું કંઈ કરવામાં આવશે આના પર કોઈ કારણ કે જે રીતના એજન્સી દ્વારા તો જે આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે પરંતુ શું સુરક્ષામાં કંઈ વધારો કે એવું કંઈ કરવામાં આવશે કે હવે જે ડ્રગ્સનું જે સપ્લાય થઈ રહ્યું છે તેના પર રોક લાગી શકે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જે સોલસો કિલોમીટર જેટલો દરિયાઈ માર્ગ છે તેની અંદર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ છે તેનું સંપૂર્ણ રીતે જો વાત કરીએ તો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હોય છે તે ચાલતું રહે છે અને તેને લઈને જ આખો આ સોલસો કિલોમીટરના દરિયાઈ માર્ગે જે કન્સાઈનમેન્ટ છે તે ત્યાંથી પસાર થતું હતું પરંતુ ચોક્કસથી તેઓ જે સેટેલાઇટ ફોન છે તેનો યુઝ કરતા હતા અને તેની ચેનલ ઉપરથી જ ગુજરાત એટીએસને ખ્યાલ આવો હતો કે આખું આ કન્સાઈનમેન્ટ છે દોઢસો જે છે તે કરોડનું આખું કન્સાઈનમેન્ટ છે ત્રીસ કિલો જે ડ્રગ્સ છે સાત ઈરાની આરોપીઓ છે સંપૂર્ણ ઓળખ છે તેઓની થઈ ચૂકી હતી અને ત્યારબાદ આ તમામની ધરપકડ છે તે કરી લેવામાં આવી હતી બીજી તરફ પર જે રીતે વાત કરવામાં આવે તો નવનિયુક્ત જે ગૃહમંત્રી છે તેઓએ પણ આખી જે આ ડ્રગ્સની જે ડીલ છે તે પકડી પાડી હતી અને તેને લઈને તેઓને જે અભિનંદન છે તે પાઠવ્યા હતા એસપી ગુજરાત એટીએસના જે જાદવ કરીને પીઆઈ છે તેઓના દ્વારા પણ આખું આ જે કનેક્શન છે તેની અંદર સાથે રહી અને તેને ઝડપી પાડવામાં આવ્યું હતું કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી જ્યારે દરિયાઈ માર્ગે જ્યારે આ જે કન્સાઈનમેન્ટ ઝડપી

ડ્રગ્સ અને પોરબંદર ડ્રગ્સ મામલે જે ખુલાસાઓ થયા છે વધુ એક અપડેટ સાથે જે તપાસના ધમધમાટ જે કરવામાં આવ્યો હતો તેમાં ઘણા એવા ખુલાસા થયા છે અફઘાનિસ્તાનથી ડ્રગ્સના કન્સાઈનમેન્ટ આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે શ્રીલંકા પોલીસે ગુજરાત એટીએસનો ખાસ સંપર્ક કર્યો છે મળીને જ્યારે ગુજરાત એટીએસ અને શ્રીલંકા પોલીસના પર તપાસ હાથ ધરી રહી છે સાથે અનેક એવી એજન્સીઓ છે કે જેઓ આમાં ખાસ તપાસનો ધમધમાટ શરૂ કરી રહી છે ડ્રગ્સ કેસમાં એનઆઈએ એટીએસ અને ઈડી તપાસમાં હાલ તો જોતરાય છે તો તમામ જે આરોપીઓ છે તેમના બાર દિવસના રિમાન્ડ

મહંત નરેન્દ્ર નરેન્દ્રગીરીને ભૂ સમાધિ આપવામાં આવી હતી આ પહેલા તેમનો પાર્થિવ દેહ મઠ મઠથી સ્વરૂપ